tercio hacia la pared. પૂર્ણ અધ્યાયમાં જે કાલે સાપેક્ષ ગતિ જોઈ લઈ રહ્યા હતા એના અગર દાખલાઓ છે એટલે સાપેક્ષ ગતિમાં બે ત્રણ વસ્તુના મુદ્દા યાદ રાખતા હતા કે ધારો કે બે વસ્તુ એ સમસમે આવે ત્યારે આપણે એ બંનેના વેગનો સરવાળો કરીશું પણ બંને એક જ દિશામાં સરખે જાય તો ત્યારે આપણે એના વેગની બાદબાકી કરશું પરંતુ આજે બંને અહીંયા તો બે વસ્તુ છે બંને દિશામાં પણ જો ત્રીજો વ્યક્તિ એ આ વ્યક્તિ અનુભવતો હોય બરાબર આ બે વસ્તુ સિવાય ત્રીજો વ્યક્તિ આ જો વ્યક્તિ જોતો હોય તો જો વસ્તુ સમસમે આવે તો આપણે બંનેના વેગની બાદબાકી કરી અને બંને એક જ દિશામાં જાય તો એ બંનેનો સરવાળો થતો આખી વસ્તુ ઉત્તર દક્ષિણ દિશામાં છે દિશાઓ બતા દીધી ઉત્તર દક્ષિણ પૂર્વ સામે નથી જતું બંને જુદા જુદા જાય છે વિરુદ્ધ દિશા તો બે વસ્તુઓ સમસમ
આ એટલે બંને વસ્તુઓ સામસામ એટલે કે વિરુદ્ધ દિશામાં આવી જાય. બરાબર, તો ત્યારે આપણે વજનની શું કરવાનો સરવાળો એટલે VB પ્લસ VA. નો વેગ 25, એનો વેગ 15, એટલે આમ 25 વત્તા 15 એટલે 40 મીટર પર સેકન્ડ. બીજો બી સાપેક્ષે જમીન દોરો. બી એ બી સાપેક્ષ જમીનનો વેગ. ચાલો આપણે શું કહેવાય, બી બી ની સાપેક્ષે જમીન એટલે કે ગ્રાઉન્ડનો વેગ વી જી બી. તો અહીંયા જમીન તો સ્થિર છે, ક્યાં ગતિ કરતી, એટલે જે પ્લેન બીનો વેગ એ જ આપણો અહીંયા જવાબ હશે. તો આ 0 વત્તા બીનો વેગ 25, આનો જવાબ આવશે 25 મીટર પર સેકન્ડ. હવે થર્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજમાં ટ્રેન એની છત ઉપર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, આજે આ ટ્રેન એ છે એની છત ઉપર એની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષે 18 કિલોમીટર પર કલાકની ઝડપે, ઝડપ 18 કિલોમીટર પર કલાક દોડતા વાંદરા વેગ એ 18 કિલોમીટર પર કલાક છે. વેગ જમીન ઉપર ઉભી રહેલો વ્યક્તિની સાપેક્ષે, ચાલો અહીંયા મેં વાત કરી છે, અહીંયા ગતિ કોની વાત કરી, બે વસ્તુ, એક ટ્રેન એનો વેગ, ટ્રેન એનો વેગ કેટલો છે 15 મીટર પર સેકન્ડ, અને જે વાંદરું છે એનો જે વેગ છે એ 18 કિલોમીટર પર આવે છે, જેને આપણે 1 મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવો પડશે. એટલે 18 × 1000 ભાગ્યા 3600, તો આમ જવાબ આવશે 5 મીટર પર સેકન્ડ. ચાલો હવે ખાસ જોઈએ કે ટ્રેન એ અને વાંદરો આ બંને એકબીજાની સાપેક્ષે વિરુદ્ધ દિશામાં જતા છે, પણ એને જોનાર ત્રીજો વ્યક્તિ જે જમીન ઉપર ઉભેલો છે, જો એ બંનેના જ વેગની વાત કરેલી હતી તો વિરુદ્ધ દિશામાં જતા છે કે આપણે સરવાળો કરીએ, પણ ત્રીજો વ્યક્તિ એ બંનેને જોઈ છે એટલે ત્રીજા વ્યક્તિને શું અનુભવવાશે, તો ત્રીજા વ્યક્તિ એટલે કે પ્રથમ પ્રમાણે જમીન ઉપર ઉભી રહેલો વ્યક્તિ આધારિત દાખલો છે. હવે
સ્વર્ગના પાંચમા દાખલામાં એક જેટ પ્લેન 500 કિલોમીટર પર કલાકની ઝડપે ઉડી રહ્યું છે. ચાલો પ્લેન ઝડપે 500 કિલોમીટર પર અવતરે અને તે જેટ પ્લેનની સાપેક્ષે દહન પામતા ગેસ નો વેગ 1500 કિલોમીટર પર અવરની ઝડપે દહન ઉત્પાદનને બહાર કાઢી રહ્યું છે. તો જમીન ઉપર ઉભેલા કોઈ અવરોધન તારની સાપેક્ષે દહન ઉત્પાદનની ઝડપ કેટલી? આ સૂત્ર અહીંયા પણ જમીન ઉપર ઉભેલો કોઈ અવરોધન તાર મતલબ કે અહીંયા પણ બીજા વ્યક્તિની વાત થઈ છે. એ આપણને ખબર છે જે દિશામાં જાય તો એનું જે દહન થાય જે આપણને આકાશમાં વ્હાઈટ કલરનો જે ધુમાડો દેખાય હોય છે એની વિરુદ્ધ દિશામાં દેખાવા. તો પ્લેન 500ની સ્પીડે આગળ જાય છે અને દહન પામતો વાયુ 1500ની સ્પીડે પાછળ જાય છે. તો ત્રીજો વ્યક્તિ એ બંનેનો વેગ એ કઈ રીતના અનુભવશે? તો અહીં જમીન ઉપર ઉભેલા વ્યક્તિની સાપેક્ષ જો આપણે વેગ શોધીએ તો વી જી પી એટલે વી ઓફ જી માઇનસ વી ઓફ પી. વી ઓફ જી 1500 ઓછા 500 જવાબ આવશે 1000 કિલોમીટર પર. એટલે કહી શકાય કે પ્લેનની સાપેક્ષે દહન પામતા વાયુ નો વેગ 1500 કિલોમીટર પર અવર છે. અને જો તમે વી દાખલાઓ.